અડગેનો જંગી બહુમતીથી વિજય થયો છે તેના નવા અધ્યક્ષની નિમણૂક અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને બોટાદના રોહિશાળા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસે દેશમાં ચૂંટણી યોજીને પારદર્શકતા દેખાડી છે જેને લઈને નાગરિકોને સરસ સંદેશો આપ્યો અને ભાજપ પાસે હવે કોઈ પણ શબ્દો નથી તેમજ ભાજપે એવો પ્રચાર કર્યો હતો કે કોંગ્રેસમાં ગાંધી પરિવારવાદ ચાલે છે જેમાં મલ્લિકાર્જુન ખડગે નવા અધ્યક્ષ થયા જેનો જવાબ આપીને કોંગ્રેસે લપડાક મારી છે વર્ષો પછી કોંગ્રેસની અંદર એક એવી વાત ભારતીય જનતા પાર્ટીએ કંઈ ને કંઈ રીતે પ્રચાર એવો કર્યો હતો કે ભાઈ ગાંધી ફેમિલી અને પારિવારિક અને પારિવારિક કોંગ્રેસ આ વાત જે ભારતીય જનતા પાર્ટી એને સૌથી મોટી લપડાક મારી છે આ દેશની અંદર એવા આ પક્ષે જે ચૂંટણી યોજી અને એક દેશના નાગરિકોને એક એવો સરસ સંદેશ આપ્યો છે કે લોકશાહીની ચાહે દેશની ચૂંટણી હોય કે ચાહે આંતરિક પક્ષની ચૂંટણી હોય પણ એની અંદર જે પારદર્શકતા બતાવી છે અને લોકશાહીની એક પવિત્રતા જે એને બતાવી છે એને લઈને ભારતીય જનતા પાર્ટી પાસે આજે કોઈ શબ્દ નથી હવે અમારા સવાલ ઉભા થશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે રીતે આંતરિક લોકશાહીનું જે ખંડન થઈ રહ્યું છે જે નિકંદન નીકળ્યું છે એના માટે પારિવારિક પરિસ્થિતિની અંદર ત્રણ ડઝનથી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીના છે કે જે પારિવારિક રીતે જે વંશ પરંપરાગત રીતે રાજકીય સત્તાઓ ભોગવે છે એના માટે ભારતીય જનતા પાર્ટી હવે અમને જવાબ આપે સાંતલપુર તાલુકાના રાણીસર ગામમાં માથાબાર ઇસમની દાદાગીરી સામે આવી હતી ગરીબ વ્યક્તિ ઉપર ગામના જ માથા બાર માથામાં ધાર્યું મારીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો